સર્ગી શબ્દ લગાડવો ગમતો નથી, પરંતુ આદરણીય મારા પરમ સ્નેહી અને મુરબ્બી ત્રિવેદી સાહેબ અત્યારે સ્થૂળ રૂપે આપણી વચ્ચે નથી, પરંતુ એમનો ત્યાગ, એમનું તપસ્વી જીવન અને આજીવન સેવાનું જાણે વ્રત એમની વિદાયને, એના નિર્વાણને હું પ્રણામ કરવા આવ્યો છું. એમને અનેક વખત મળવાનું થયું. એ જ હાસ્ય, એ જ આમ વિનોદી શૈલીમાં વાત કરે, અને મેં એમને વચન આપેલું જ્યારે એમનું સન્માન હતું, બધા કંઈ ને કંઈ આપતા હતા સુરતમાં. મેં કહ્યું કે સાહેબ, હું તો આપને શું આપું, પણ આપ જે સેવા યજ્ઞ કરી રહ્યા છો એના માટે યજમાન સહિત એક હું રામકથા આપીશ. અને એ શિવ સંકલ્પ એમની હાજરીમાં પૂરો થયો, એમની પ્રસન્નતાની છાયામાં પૂરો થયો, એનો મને ખૂબ જ આનંદ છે. રામચરિત માનસમાં એમ લખ્યું છે કે જેનામાં દશરથત્વ હોય એવી વ્યક્તિને જ જીવન અને મૃત્યુ બંનેનું ફળ પ્રાપ્ત થતું હોય છે. મારી દૃષ્ટિએ આપણા ત્રિવેદી સાહેબ જીવનનું ફળ પણ પરિપૂર્ણ પામ્યા અને મૃત્યુને પણ એવી જ રીતે સ્વીકારીને વિદાય થયા. હું ફરી એક વખત આપણા ત્રિવેદી સાહેબને મારા હૃદયની શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું, એમની ચેતનાને પ્રણામ કરું છું, પરિવારજનોને મારી દિલસોજી પાઠવું છું. અને એનો કેટલો મોટો બૃહદ પરિવાર, દરેક પેશન્ટ એનો પરિવાર, એ સમગ્ર પરિવારને હું દિલસોજી પાઠવું છું. આપ સૌને પ્રણામ. મારા જય સિયારામ.